नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो? मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત એમાં સ્વાધ્યાય પોથીમાં આપણે ભાગ 2માં પ્રકરણ 11 ચલાવી રહ્યા હતા, બરાબર? આજે આપણે ભાગ 2 જોઈશું, પ્રકરણ 11નો જગ અને મગ। તો ચાલો બાળ મિત્રો, સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 11 એમાં પ્રશ્ન નંબર 4 આપણે આવ્યા હતા, બરાબર? પ્રશ્ન 3 સુધી આપણે આગળના ભાગ 1માં જોઈ ગયા, હવે પ્રશ્ન નંબર 4। ચાલો સૂચના જોઈએ। એમાં 1 લિટરની ક્ષમતાવાળા જગ માટે તેની બાજુમાં આપેલ ગ્લાસમાં ભરેલું પાણી પૂરતું, વધુ કે ઓછું છે તે જણાવો અને તેના પર સાચાની નિશાની કરો, બરાબર? અહીંયા આગળ જગ આપેલો છે અને નીચે માપ લખેલું છે કેટલા લીટર પાણી એમાં સમાયેલું છે, બરાબર? અને અહીંયા 3 ગ્લાસ છે, તો આપણે એ સરવાળાના દાખલા કરતા હતા ને એ રીતનું જ છે, બરાબર? તો અહીંયા જગમાં કેટલું પાણી છે? 1 લિટર પાણી ભરેલું છે, બરાબર? તો આપણે આ જગ ભરવાનો છે, તો એમાં 200 મિલી અને 200 મિલીના 3 ગ્લાસ ભરેલા છે, બરાબર? તો 2 વત્તા 2 વત્તા 2 કેટલા થાય? 6 થાય। તો એવી જ રીતના 200 વત્તા 200 વત્તા 200 કેટલા મિલી થયું? 600 મિલી। આપણે કેટલું પાણી આમાં કરવાનું છે? 1 લિટર, બરાબર? 1 લિટરની ક્ષમતાવાળું કરવાનો છે ને જગ પાણી ભરાય, તો આમાં આ 3 ગ્લાસમાં થઈને કેટલું પાણી થયું? 600 મિલી। તો કેટલું પાણી ખૂટ્યું વધ્યું માપનું છે? તો તમે કહેશો 600 મિલી છે, બરાબર? આપણે 1000 કરવાનું છે, એટલે ઓછા છે ને, એટલે ઓછાવાળા ખાનામાં સાચાની નિશાની કરવાની છે, બરાબર? ચલો છેલ્લા બોક્સમાં સાચાની નિશાની કરી દો, ઓછું લખ્યું છે ત્યાં। બીજો નંબર જોઈએ, એમાં 1 લિટરવાળો જગ ભરેલો છે, તો ગ્લાસ કેટલા ભરેલા છે? 1 2 3 4 દરેક ગ્લાસમાં 500 મિલી, પછી 200 મિલી, બીજા 200 અને 200। તો આપણે એનો સરવાળો કરીશું, 500 વત્તા 200 વત્તા 200। અહીંયા જુઓ, 500 મિલી વત્તા 200 મિલી કેટલા થયા? 700 મિલી થયા। 700 મિલીમાં બીજા 200 મિલી કરો, કેટલા મિલી થયા? તો તમે કહેશો 900 મિલી, બરાબર? 200 200ના કેટલા છે? 3 ગ્લાસ છે। ચલો કેટલું થયો સરવાળો? 5 વત્તા 2 વત્તા 7 ને 2 9 ને 10 ને 11, બરાબર? 1100 મિલી થયું, વધુ છે? હા, 1000 કરતાં વધુ છે। તો આ રીતનો તમારે સરવાળો કરવાનો અને બોક્સમાં સાચું કરવાનું, પૂરતું વધુ કે ઓછું, બરાબર? ચલો, જેને મૌખિક સરવાળો આવડતો તે મૌખિક પણ કરી શકે છે। ત્રીજું છે 1 લિટરવાળો જગ, એમાં જુઓ ગ્લાસ 4 ભરેલા છે, પહેલામાં 100 500 200 અને બીજા 200। તો 100 વત્તા 500 કેટલા થયા? 600 થયા। 600માં બીજા 200 ઉમેરો, 700 અને 800, 800માં બીજા 200 ઉમેરીએ તો 900 અને 1000। તો 1000 1 લિટર 1000 મિલી બરાબર 1 લિટર થઈ ગયું, એટલે આપણે પૂરતું એટલે એના જેટલું જ છે, એટલે પહેલા બોક્સમાં સાચાની નિશાની કરીશું, બરાબર? ચાલો એના પછી ચોથા નંબરનું, એમાં 1 લિટર જગમાં જુઓ ગ્લાસ કેટલા 3 ભરેલા છે, 500નો 100નો અને 500નો। તો 500 વત્તા 100 કેટલા થયા? 5 ને 1 6 થયા, 6માં બીજા 500 ઉમેરો, 6 એટલે 600। તો 600 વત્તા 500 કેટલા થયા? 1100, બરાબર? 600 મિલી વત્તા 500 મિલી, બરાબર? ચાલો સરવાળો કરીએ, 0 વત્તા 0 0 વત્તા 0, 6 ને 5 કેટલા થયા? તો 11, 1100 મિલી એટલે કે 1100 મિલી। તો એના કરતાં વધુ આવ્યું ને? ચલો ચોથા નંબરમાં વધુવાળા બોક્સમાં સાચાની નિશાની,
પાંચમા નંબરનો જગ જોઈએ, એમાં પણ 1 લિટર છે અને ગ્લાસ 4 છે. 500 મિલી, 100 મિલી, 100 મિલી ને 200 મિલી. તો 500 ને 100 મિલી એટલે 100 મિલી 600, બીજા 100 700, 800 ને 900. બરાબર, કેટલો થયું? એનાથી ઓછું. બરાબર, 1000થી ઓછું થયું એટલે ઓછાવાળામાં સાચાની નિશાની કરવાની છે. ચાલો હવે પ્રશ્ન નંબર 5. ચિત્રની વિગત પરથી ખાલી જગ્યા પૂરવાની છે. બાળમિત્રો, આ દાખલા પણ છે અને ખાલી જગ્યા પણ કહી શકાય, એટલે તમારે નાનો એવો દાખલો ગણવો પડશે. બરાબર, તો અહીંયા આગળ જો તમને આપી દીધેલું છે 200 મિલી અને 100 મિલી. આ એક ઉદાહરણ આપ્યું છે પહેલામાં. તો 200 મિલીનું માપ્યું, એમાં 100 મિલીથી ભરવાનું છે. તો કેટલી વખત 100 વત્તા 100? 2 વખત થયું એટલે 200 થયું. તો અહીંયા આગળ 200 મિલીનું માપ્યું થી નાના 100 મિલીનું માપ્યું 2 વખત ભરી શકાય, એવું ખાલી જગ્યામાં લખેલું છે. બરાબર, અહીંયા બીજા નંબરમાં જોઈએ. 1000 મિલીનું માપ્યું છે તો 100 મિલીના માપ્યાથી કેટલી વખત ભરી શકાય, એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછીએ છે. તો તમારે કેવી રીતના કરવાનું છે, જો અહીંયા આગળ મેં કરીને બતાવ્યું છે. 1000 મિલી એની નીચે અને ભાગાકારની નિશાની કહેવાય, નીચે એટલે બરાબર ભાગ્યા 100, એટલે પાછળના મીંડા તમારે સરખા સરખા હોય તે કાઢી નાખવાના છે. બરાબર, અહીંયા નીચેથી 1, ઉપરનું 1, જેટલા 2 નીચે છે એટલા 2 ઉપર છે, બંને સરખા સરખા છે એટલે આપણે કાઢી નાખ્યા. કેટલા બાકી રહ્યા? તો 10. તો અહીંયા જવાબમાં શું લખવાનું? 10 વખત ભરી શકાય. બરાબર, ચાલો એના પછી ત્રીજા નંબરનું છે. 500 મિલી અને 100, આ તો તમને મૌખિક આવડી શકે. બરાબર, 500 અને 100 100 100 5 વખત કરો એટલે 5 વખત ભરી શકો, અને જો ના યાદ રહે તો આ રીતના પણ તમે કરી શકો. 500 અને ભાગ્યા 100, ભાગાકાર એટલે નીચે છેદમાં, સરખા સરખા પાછળના ઉપરના 2 મીંડા, નીચેના 2, જેટલા મીંડા નીચે હોય એટલા મીંડા ઉપર હોવા જોઈએ તો જ તમે કાઢી શકો છો. બરાબર, એટલે કેટલા બાકી રહ્યા? તો 5. તો 5 વખત જવાબમાં એવું આવશે. એના પછી ચોથા નંબરનું. 1000 મિલી થી 200 મિલીના કેટલી વખત ભરી શકાય? તો એમાં પણ 1000 અને એની નીચે 200. બરાબર, અથવા તો તમે 2ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 5 ને 10. તો આ રીતના પણ તમે કરી શકો છો. બરાબર, જુઓ. ચાલો એના પછી પાંચમા નંબરનું. તો જુઓ, એમાં 15 લિટરની ડોલ આપી છે અને 500 મિલીનું નાનું એવું માટલું એટલે કે ઘડો આપેલો છે. બરાબર, આ રીતનો ઘડો આપેલો છે તમને. તો જુઓ, એમાં 15 લિટરની ડોલ છે અને આપણે 500 મિલીના ભરવાના છે. તો 5ના ઘડિયામાં, બરાબર, અથવા તો તમે 1 લિટર પહેલાં કઈ રીતના કરવાનું? 1 લિટર બરાબર 1000 મિલી, 15 લિટર બરાબર 15000 મિલી થાય. 1 લિટર બરાબર 1000, તો 15 લિટર બરાબર 15000. બરાબર, તો 15000, અહીંયા આગળ મેં કીધું હતું ને, 15000 ભાગ્યા ભાગાકારની નિશાની કહેવાય અને નીચે 500, તો સરખા 2 મીંડા, આ 2 મીંડા કેટલા વધ્યા? 150 ને 5. તો 5ના ઘડિયામાં 15 ક્યારે આવે? તો 5 તરી 15 અને પાછળનું આ 1 મીંડું મૂકી દો તમે, આ પણ મેં તમને શીખવાડ્યું હતું. બરાબર, 5ના ઘડિયામાં 15, તો 5 તરી 15 અને પાછળનું 1 મીંડું બાકી રહ્યું તે એટલે કે 30. તો ડોલ 30 લોટા પાણીથી ભરી શકાશે. બરાબર, આ લોટા જેવો આકાર છે. છઠ્ઠા નંબરનું જુઓ. માટલું ખાલી જગ્યા જગ પાણીથી ભરી શકાય. 10 લિટરનું માટલું છે તો કેટલા લિટર? 1 લિટરના જગથી કેટલા જગ પાણી ભરી શકાશે? આપણે 10 લિટર એટલે કે કેટલા લિટર થયા? 1 લિટર બરાબર 1000 મિલી એવું આવડે ને, આગળ તમને સમજાવી દીધું છે. તો 10 લિટર બરાબર 10000. બરાબર, 10000 મિલી. બરાબર, તો કેટલી વખત તમે ભરી શકશો? 10 વખત. આમાં પણ તમે 10000 અને નીચે 1000, 3 3 મીંડા, કેટલા બાકી રહ્યા? તો 10. તો અહીંયા આગળ ખાલી જગ્યામાં લખવાનું 10. બરાબર, ચાલો સાતમા નંબરનું જોઈએ. આપણે 10 લિટરનું માટલું છે અને 200 મિલીના ગ્લાસ છે. તો આમાં પણ 10000, 1 લિટર બરાબર 1 મિલી
એક લીટર બરાબર 1000 મિલી, તો 10 લીટર બરાબર 10000 મિલી. બરાબર, આગળ તમને અહીંયા આગળ બતાવી દીધેલું છે મેં. તો એમાં 10000 એની નીચે તમારે કેટલા લખવાના છે? 10000ની નીચે 200. બરાબર, ચલ તો કેટલા રહ્યા? 100. 100 ભાગ્યા 20, 20ના ઘડિયામાં 100 આવે, 20 પંચાને 100, અને આ એક મીંડું એટલે કે 50 થઈ ગયા. બરાબર, ચાલો હવે એના પછી 8માં નંબરનું. 150 મિલીની વાડકી છે અને 10 મિલીની ચમચી છે. બરાબર, વાડકી આપણે 10 મિલીની ચમચીથી ભરવાની છે, 150 મિલી વાળી. તો એમાં પણ 150 મિલી છે, આપણે લીટર કરવાની જરૂર નથી, એના છેદમાં એટલે કે એના નીચે 10 લખી સરખા સરખા મીંડા ઉડાડી દઈએ એટલે ઉપર કેટલા વધ્યા? 15. તો વાડકી 15 ચમચીથી પાણી ભરી શકાશે. બરાબર, ચાલો એના પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. ખાલી જગ્યા પૂરો. 10 મિલીના માપ્યા દ્વારા 1 લીટર દૂધ લેવા માટે આ માપ્યું દૂધથી ભરીને કેટલી વખત રેડવું પડશે? હવે દૂધનું તે તમે માપ્યું તો જોયેલું જ હશે. બરાબર, કેટલાનું હોય છે? 500 મિલીનું. તો એવું 1 લીટર દૂધ લેવું હોય તો દૂધવાળો આપણને 2 વખત આપે છે. બરાબર, 2 વખત ભરીને આપણા વાસણમાં નાખે છે ને દૂધ. તો 100 મિલીના માપ્યાથી આપણે ભરવાનું છે. પેલું 500નું હતું, ના 100નું છે. તો 100 મિલીનું માપ્યું એટલે કે કેટલું હશે? નાનું, એવું 500 કરતાં નાનું હોય ને. તો કેટલી વખત નાખશે? 1 લીટર દૂધ લેવું છે આપણે 10 વખત. 10 10 10, આપણે અહીંયા આગળ તમને આગળનામાં વિકારમાં સમજાવ્યું હતું કે આ રીતના કાપા હોય. અહીંયા આગળ 100 200 300 400 500 600 700 800 900 અને 1000. બરાબર, તો 1 લીટર થાય ને, 1000 મિલી 1 લીટર થાય. તો અહીંયા આગળ 100 100 100 આપણે 1000 કરવા સુધી 1 2 3 4 5 6 7 8 9 અને 10 વખત નાખે માપ્યું ત્યારે આપણે 1 લીટર દૂધ થઈ શકે. એટલે ખાલી જગ્યામાં તમારે શું લખવાનું? 10. બરાબર, કેટલી વખત રેડવું પડશે? તો 10 વખત રેડવું પડશે. બીજા નંબરનું, 200 મિલીના માપ્યાથી 1 લીટર દૂધ લેવા માટે આ માપ્યું દૂધથી ભરીને કેટલી વખત? તો અહીંયા આગળ 100ના ડબલ થાય. આપણે 100નું હતું ત્યારે 10 વખત રેડ્યું હતું, તો 200નું માપ્યું થયું તો કેટલી વખત રેડવાનું છે? તો આપણે અહીંયા આગળ 100 100ના માપ્યા લખ્યા હતા, હવે આપણે 200ના. બરાબર, 200 400 600 800 અને 1000. તો 1 લીટર થઈ જાય. બરાબર, તો 1 2 3 4 અને 5 માપ્યા. કેટલા માપ્યા થયા? 5 માપ્યા. બરાબર, અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું તમારે? 5. 1 લીટર દૂધ લેવા માટે આપણે ખાલી જગ્યા મિલીના માપ્યા 2 વાર ભરીને દૂધ લેવું પડશે. બરાબર, 1 લીટર દૂધ લેવાનું છે તો કેટલા માપ્યા આપણે? 500 મિલીના હોય તો 2 વખત ભરીને આપ્યા આપણને. બરાબર, એટલે 100નું હોય તો અહીંયા આગળ 500 લખવાના છે તમારે. 500 મિલીના માપ્યા 2 વાર ભરીને દૂધ લેવું પડશે. એના પછી 4થા નંબરનું, 500 મિલીના 6 માપ્યા ભરી દૂધ લઈએ તો કેટલું દૂધ લીધું કહેવાય? 500 મિલીના 6 એટલે 5 છંગ અને કેટલા થાય? 5 છંગ 30. અહીંયા આગળ 500 મિલી કેટલી વખત લીધું આપણે? 6 માપ્યા ભરીને. 500 મિલીના 6 એટલે કે ગુણ્યા 6, તો કેટલું દૂધ થયું? 6 5 ને 30, 3000 મિલી. 1000 બરાબર 1 લીટર, 2000 બરાબર 2 લીટર, તો 3000 બરાબર કેટલા લીટર થાય? 3 લીટર. બરાબર, તો અહીંયા આગળ શું લખવાનું? 3 લીટર દૂધ. બરાબર, ચાલો પ્રશ્ન નંબર 7. ચોપડીમાં હમણાં જ આ પ્રશ્નનો જવાબ આવી ગયો હતો. બરાબર, તો ફરી આપણે જોઈ લઈએ, એમાં નામ જ ખાલી બદલાયેલા હતા. એમાં જુઓ અવિભાગ, આમાં પણ 2 માટલા અને 2 બાળકો આપેલા છે, મિનલ અને નરેન. બરાબર,
તો મિનલ અને નરેન પાસે સરખા ઘડા છે. મિનલે તેનો ઘડો ભરવા નળથી 15 વાર બોટલ ભરી. મિનલે કેટલી વાર બોટલ ભરી? તો કહેશે 15 વખત. અને નરેને તેનો ઘડો ભરવા માટે 5 વાર બોટલ ભરી. ચાલો, કોને વધારે વખત ભરી છે? તો કહેશે મિનલે. તો મિનલની બોટલ કરતા નરેનની બોટલમાં કેટલું પાણી સમાય છે? અડધું, બે ગણું કે 3 ગણું? અહીંયા 15 છે અને અહીંયા 5 છે, તો 5ના ઘડિયામાં 15 આવે. તો તમે કહેશો હા, 5 એકુ 5, 5 દુ 10 અને 5 તરી 15. 3 તરી એટલે કે 3. તો કેટલા ઘણું પાણી સમાયું? 3 ગણું. કેટલા ગણું? તો અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું? 3 ગણું. બરોબર, ઘડિયું બોલતું જવાનું. મેં તમને એટલા માટે ઘડિયા તૈયાર કરાવ્યા હતા. ચલો બીજા નંબરનું. અહીંયા આગળ મિનલની બોટલ કરતા નરેનની બોટલમાં 3 ગણું પાણી સમાય છે, એ રીતનું તમારે લખવાનું રહેશે. બરોબર, મિનલની બોટલમાં કરતા નરેનની બોટલમાં 3 ગણું પાણી સમાય છે. બરોબર, એ રીતનું તમારે આખું વાક્ય પૂરું કરી નાખવાનું. બીજો પ્રશ્ન છે, મિનલને બંને ઘડા ભરવા કેટલી બોટલ પાણીની જરૂર પડે? હવે મિનલને બંને ઘડા ભરવા કેટલા બોટલની? આ ઘડો પણ ભરવાનો છે ને આ ઘડો પણ ભરવાનો છે, તો મિનલને એની બોટલ ભરવી પડે ને. આમાં એને 15 લીધી, તો બીજો પણ માટલું ભરવાનું છે. તો બીજી વખત 15, 15 વત્તા 15 કેટલા થાય? 30. બરાબર, એટલે કેટલી બોટલ પાણીની જરૂર પડે? તો તમે કહેશો 30 બોટલ પાણીની જરૂર પડે. ચાલો એના પછી બ, તેમાં પણ માટલા નંબર 1 અને માટલા નંબર 2 આ રીતનું આપેલું છે. બરાબર, તો જુઓ, અને બાજુમાં ગ્લાસ પણ છે. તો માટલા નંબર 1-2માં 12 ગ્લાસ પાણી સમાય છે, અને માટલા નંબર 1માં માટલા નંબર 2 કરતાં 2 ગણું એટલે કે ડબલ પાણી સમાય છે. તો આમાં 12 ગ્લાસ પાણી છે, તો આના ડબલ એટલે કે 12 દુને 24. બરાબર, તો માટલા નંબર 1ને ભરવા માટે કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે? આના કરતાં ડબલ એટલે 12 વત્તા 12, એવું કરો તો પણ ચાલે. અને 12 દુ એટલે કે 12 ગુણ્યા 2 કરો તો પણ સાચો જવાબ આવે. બરાબર, ચાલો, કેટલા બોટલ ગ્લાસ પાણીની જરૂર પડે? તો 24. એના પછી બીજા નંબરનું, માટલા નંબર 1 જેવા 2 માટલા ભરવા માટે કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે? માટલા નંબર 1 જેવા 2 માટલા ભરવા માટે પણ 24 ગ્લાસ પાણીની જરૂર પડે. બરાબર, ચલો હવે નીચેના દાખલા જુઓ. એમાં જુઓ, 1, 6 ગ્લાસ પાણીમાંથી 1 જગ લીંબુ સરબત બને છે, તો આવા 3 જગ લીંબુ સરબત બનાવવા કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે? તો બાળમિત્રો, તમે આ દાખલામાં નવા છો એટલે થોડું ધ્યાન આપજો. બરાબર, કે 6 ગ્લાસ પાણીમાંથી 1 જગ લીંબુ સરબત બનાવવાનો છે, તો આવા 3 જગ લીંબુ સરબત બનાવવા આપણે કેટલા ગ્લાસ પાણી જોઈએ? તો તમે આ રીતની ગણતરી શરૂ કરી શકો છો. તો અહીંયા પહેલાં તમારે લખવાનું કે 1 જગ લીંબુ સરબત બનાવવા, અહીંયા મેં તમને લખીને આપેલું છે. બરાબર, કે 1 જગ લીંબુ સરબત બનાવવા 6 ગ્લાસ પાણીની જરૂર પડે. આ 3 ટપકાને મેં શું કીધું છે? માટે કહેવાય. બરાબર, આવું તમને મેં સમજાવી દીધું છે. તો 3 જગ લીંબુ સરબત બનાવવા કેટલા પાણીની જરૂર પડે? કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે? તો 3 ગુણ્યા 6, ગુણાકાર કરવાનો હોય એટલે આ બાજુ અને આ બાજુ, 3 ગુણ્યા 6 અને નીચે 1, 3 6 18. બરાબર, અને આવું ના કરો તો આ બેનો ગુણાકાર કરી નાખો તો પણ તમારો જવાબ સાચો આવે. બરાબર, ચલો એના પછી બીજા નંબરનું, 1 પેકેટમાં 3 લિટર નારંગી જ્યુસ છે, તેમાંથી 500 મિલીના કેટલા ગ્લાસ ભરાય? તો 1 લિટર બરાબર કેટલા થાય? 1000 મિલી. બરાબર, 1 લિટર બરાબર કેટલા થાય? 1000 મિલી.
માટે 3 લિટર બરાબર કેટલા થાય? તો તમે કહેશો 3000, બરાબર 3000 મિલી. તો અહીંયા આગળ 3 × 1000 અને નીચે 1, તો 3000 અને નીચે 1, 500 મિલીના આપણે ગ્લાસ ભરવાના છે. તો 3000 અને નીચે 500 મિલી, કેટલા બાકી રહ્યા? 30, બરાબર, અને નીચે 5. તો 5ના ઘડિયામાં 30 ક્યારે આવે? 5 × 6 30, બરાબર. આપણે એ રીતનું કરવાનું છે. ભાગ આવી રીતના પાડશો તો તમને યાદ રહેશે, નહીં ને એવું ના હોય તો 5નો ઘડિયો આવી રીતના લખી કાઢવાનો, 5 × 6 30, બરાબર, અને 6 ના 5, તો આપણો જવાબ આવ્યો 6. ત્રીજા નંબરનું, એક બોટલમાં 5 લિટર પાણી હતું. મહેશે દિવસ દરમિયાન તેમાંથી અડધું પાણી પીધું. હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું? 1 લિટર બરાબર 1000 મિલી, એ તમારે બધા જ દાખલામાં યાદ રાખવાનું. માટે 5 લિટર બરાબર 5000 મિલી, બરાબર. તો 5000ની નીચે શું લખવાનું છે? અડધું પાણી, એટલે કે આખો દિવસ એક થાય, અડધું એટલે 5, એના અડધા એટલે 2, એકના અડધા કેટલા થાય? 2, 1/2, બરાબર, ઉપર 1 અને નીચે 2. તેમાં 50 × 100 બરાબર 2, 50 × 100, અને આપણે અડધા કર્યા, 50 × 100 બેને છૂટા પાડી દીધા 5000ને, બરાબર, અને નીચે 2. એવું ના કરવું હોય તો તમારે શું કરવાનું? 2નો ઘડિયો બોલતું જવાનું, બરાબર. ચાલો હવે અહીંયા આગળ 2 છે, તો 2ના ઘડિયામાં 100 આવે? ના આવે. ના આવે તો પાછા 100ના આપણે ભાગ પાડી દઈએ, 10 તો આવે ને, આના 10 તો આવે ને, એ 2 × 5 = 10, બરાબર, એટલે અહીંયા આગળ કેટલા બાકી રહ્યા? બીજા 50, પાએ પાએ 25, અને આ 2 મીંડા 50ના 50ના અહીંયા લગાવી દેવાના. આ તમને મેં ટૂંકી રીત શીખવાડી દીધી હતી ગુણાકાર કરાવ્યા ત્યારે, બરાબર. ચોથા નંબરનું, એક કીટલીમાં 500 મિલી ચા હતી. સંજયે તેમાંથી 300 મિલી ચા પીધી. કીટલીમાં કેટલી ચા બાકી રહી? હવે શું કહે છે? 500 મિલી હતી એને 300 મિલી ચા પીધી, તો 500 ઓછા 300 કેટલી મિલી બાકી રહી? 200 મિલી, બરાબર. આ રીતનો દાખલો તમારે ગણી નાખવાનો સ્વાધ્યાય પોથીમાં. ચાલો એના પછી 5મા નંબરનો, તો 5મા નંબરમાં જોઈએ, એક ડોલ ભરવા 5 મગ પાણીની જરૂર પડે છે, તો આવા 15 મગથી કેટલી ડોલ ભરી શકાય, બરાબર. તો અહીંયા આગળ તમારે લખવાનું, 15 મગથી કેટલી ડોલ ભરી શકાય? 1 ડોલ, તો 5 મગ, 5 મગથી 1 ડોલ ભરાય, તો 15 મગથી કેટલી ડોલ ભરી શકાય? 15 અને એની નીચે 5, 5નો ઘડિયો બોલવાનો 15 આવે ત્યાં સુધી, તો 5 × 3 = 15, તો અહીંયા આગળ કેટલી ડોલ ભરી શકાય? 3 ડોલ, બરાબર. આપણે એ રીતનું કરવાનું એટલે તમને આવડી જાય. આપણે અહીંયા છેદ કે ઉડાડવાનું હજી તમારા ધોરણમાં આવતું નથી, એટલે આપણે 5નો ઘડિયો 15 આવે ત્યાં સુધી બોલવાનો છે, બરાબર. ચાલો એના પછી 6ઠા નંબરનું, 2 લિટરની તપેલી ભરવા 200 મિલીના માપિયાથી દૂધ કેટલી વાર ભરવું પડે? તો 2 લિટરની તપેલી 200 મિલીનું માપ્યું, બરાબર, તો 1 મિલી બરાબર 1000 થાય, બરાબર, 1 લિટર થાય, તો 2 લિટર બરાબર 2000 મિલી, બરાબર. અહીંયા આગળ આપણે પાછું લખવાનું કે 1 લિટર બરાબર 1000 મિલી, તો 2 લિટર બરાબર કેટલા થાય? 2000, બરાબર. હવે 200 200 મિલીના માપિયા ભરવાના છે, તો 2000 અને એની નીચે 200. ચલો હવે 2નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 20 આવે ત્યાં સુધી, બરાબર. તો 2 દાન 20, શું જવાબ આવ્યો? 10 વખત, બરાબર. ચાલો હવે આગળ જોઈએ, ચાલો ગૃહ કાર્ય કરીએ. ઉદાહરણ મુજબ યોગ્ય રીતે જોડવાનું છે, 1 લિટરથી વધારે અને 1 લિટરથી ઓછું જેમાં સમાય એની સાથે જોડવાનું છે. ચલો પાણીની ટાંકીથી આપણે શરૂ કરીએ. પાણીની ટાંકીમાં 1 લિટરથી વધારે કે ઓછું? તો વધારે સાથે, બરાબર. પછી
બાથ ટબ એટલે કે નાવા માટેનું ટબ છે, એમાં પણ 1 લિટરથી વધારે પાણી સમાય તેની સાથે જોડવાનું. ત્યાર પછી મોટું ટબ છે, એમાં પણ 1 લિટરથી વધારે પાણી સમાય એની સાથે જોડવાનું. નાની વાડકી તો એમાં 1 લિટરથી ઓછું એની સાથે જોડવાનું. પછી જગ છે મોટો એટલે એમાં પણ 1 લિટરથી વધારે સમાશે. પછી મગ તો એમાંથી 1 લિટરથી ઓછું. પાણીની ડોલ છે, 1 લિટરથી વધારે પાણી સમાય. પછી કુકર છે તો એમાં પણ 1 લિટરથી વધારે સાથે જોડવાનું. નાની બોટલ છે, એમાં 1 લિટરથી ઓછું. પછી ચાની કીટલી, એમાં પણ 1 લિટરથી ઓછું, બરાબર. ત્યાર પછી માટલું તો એમાં 1 લિટરથી વધારે સાથે જોડવાનું. પછી નાનું ટબ છે, બરાબર, નાવા માટેનું ડબલું કહીએ આપણે એને, એની સાથે 1 લિટરથી ઓછા સાથે જોડવાનું. ચલો આ પછી મોટું બાઉલ છે, મોટો વાટકો, 1 લિટરથી વધારે પાણી સમાય એની સાથે જોડવાનું છે. ત્યાર પછી પાણીનો ગ્લાસ ભરેલો છે, 1 લિટરથી ઓછું એની સાથે જોડવાની છે, બરાબર. ખ્યાલ આવી ગયો આ રીતના બાળમિત્રો જો કોને કોની સાથે જોડવાનો, બરાબર. ચાલો એના પછી આપણે આગળ જોઈએ. કોષ્ટકના ખાલી સ્થાન પૂર્ણ કરો. જથ્થો કેટલો માપ્યું કયું, કેટલી વખત માપ્યા, તો એમાં 1 લિટર 100 મિલી, તો 100 મિલીના કેટલી વખત થશે, 10 વખત, 100 100 100 10 વખત કરે એટલે 1 લિટર થઈ જાય, બરાબર. તો 500 મિલી 1 લિટર કરવાનું છે, તો અહીંયા શું છે, 100 મિલી લખ્યું છે. 100 મિલીના કેટલી વખત કરીશું તો 500 થશે, 5 વખત, 100 100 100 એવું 5 વખત કરીશું એટલે થશે 100 200 300 400 અને 500, તે અહીંનું ભૂરાઈ જવાનું. હવે અહીંયા આગળ 200 મિલીના, તો હમણાં મેં તમને સમજાવ્યું હતું 200 400 600 800 અને 1000, બરાબર. તો 5 વખત નાખ્યા તો કેટલું થયું, 1000 મિલી, તો અહીંયા લખવાનું 1000 મિલી. ફરીથી 500ના છે, 500 મિલીના 2 વખત માપ્યા, તો 500 વત્તા 500 કેટલા થયા, 1000 મિલી, બરાબર. અહીંયા 200 મિલી છે, અહીંયા 2 વખત, તો 200ના 2 વખત માપ્યા નાખીએ તો કેટલું થાય, 200 મિલીના 2 વખત નાખેલા છે કેટલા મિલી થાય, માપ્યું કયું લીધું હશે, 100 100નું 2 વખત લીધું હશે ને, બરાબર. 100 વત્તા 100 2 વખત નાખ્યું ત્યારે 200 મિલી દૂધ થયું. ચાલો એના પછી 100 મિલી છે જથ્થો, અને માપ્યું કયું લીધું હશે, તો 2 વખત નાખ્યું તો 50 મિલીનું માપ્યું લીધું હશે, 2 વખત 50 50નું નાખ્યું ત્યારે 100 મિલી દૂધ થયું, બરાબર. એ જોવાનું આપણે. હવે માપ્યું 50 મિલીનું છે, 500 મિલી દૂધ છે, કેટલી વખત નાખ્યું હશે, તો 50 50 કેટલી વખત કર્યું હશે, 10 વખત, બરાબર. તો થાય ને 500 ગ્રામ દૂધ. અહીંયા આગળ 100નું હોત તો 5 વખત થાય, અહીંયા 50નું છે, બરાબર. આગળ આવી ગયું છે 100 અને અહીંયા 50, તો અહીંયા 5 હતું તો અહીંયા 10 થયું ને. હવે 8મા નંબરનું જોઈએ, તો 1 લિટર દૂધ છે અને 1 લિટરનું માપ્યું લીધું છે, તો 1 વખત જ આપણે દૂધ આપીશું, 1 વખત, બરાબર. ચાલો હવે અહીંયા 3જા નંબરનું જોયું, સાચા વાસણોનું જૂથ બનાવો. અહીંયા 2 લિટરનું વાસણ છે, તો કેટલા માપ્યા લીધા હશે, 500 વત્તા 500 કેટલા થાય, 1 લિટર. ફરીથી 500 વત્તા 500 2 લિટર થઈ ગયું અહીંયા આગળ, એટલે 1 2 3 4નું જૂથ બનાવવાનું છે, બરાબર. એના પછી 2જા નંબરનું જુઓ, 500 મિલી, તો એમાં પણ અહીંયા આગળ 100 100 મિલીના 5 વખત આપણે જૂથ બનાવીશું, 5, બરાબર, વાસણ 100 200 300 400 અને 500, એટલે અહીંયા આગળ સુધીનું આપણે જૂથ બનાવીશું, 500 મિલી દૂધ આપણે થઈ ગયું. ચાલો હવે સામે પેજ ઉપર આવો. 5 લિટરનું દૂધ વાસણ છે, બરાબર. અહીંયા આગળ 1 1 લિટરના આપેલા છે, 1 લિટર 2 લિટર 3 લિટર 4 લિટર અને 5 લિટર, આમાં પણ 5નું જૂથ બની ગયું, બરાબર. ચલો આ રીતનું જૂથ તમારે બનાવવાનું છે 5 વાસણ ઉપર. ફરીથી 1 લિટરનું આવ્યું, તો એમાં 250 એટલે કે 250 મિલી, 250 250 કેટલા થાય, 500 મિલી. ફરીથી 250 વત્તા 250 500 વત્તા 500 કેટલા થયું, 1000, 1000 બરાબર 1 લિટર થયું, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 4 જુઓ. એ બી સી ડી ઈ એફ એવી રીતના તમને 6 બોટલો આપેલી છે, બરાબર. દરેકમાં 100 મિલી, 400 500, 1 લિટર, 200 મિલી અને 300 મિલી એમ અલગ અલગ પાણી ભરેલું છે. એના પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં જુઓ પહેલો પ્રશ્ન, કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે, તો સૌથી ઓછું તો એટલે અહીંયા આપણે માપ જોવાનું, 100 એ સૌથી ઓછા છે એટલે આપણે લખીશું બોટલ એ, બરાબર.
પછી બીજો પ્રશ્ન જુઓ, બોટલ એ કરતા બોટલ બી માં કેટલું પાણી વધારે છે? બોટલ એ અને બી તો આમાં 400 છે અને આમાં 100 છે, તો 400 માંથી 100 બાદ કરીએ તો કેટલું મળે આપણને? 300 મિલી વધારે છે, બરાબર. ત્રીજું જોઈએ, બોટલ સી કરતા બોટલ બી માં કેટલું પાણી ઓછું છે? બોટલ બી અને સી આમાં 400 છે અને આમાં 500 છે, તો આમાં ઓછું છે બી માં, તો કેટલું ઓછું છે? 500 માંથી 400 બાદ કરીએ તો કેટલા મિલી થાય? 100 મિલી, બરાબર. બાદબાકી ના ફાવે તો આવી રીતના એક અલગ કાગળમાં 500 - 400 બરાબર બાદ કરીએ. 0 માંથી 0 જાય 0, 0 - 0 5 માંથી 4 બાદ કરો કેટલા વધશે? તો 1. 100 મિલી આવ્યું, બરાબર. આ રીતની બાદબાકી તમારે રફ કાગળમાં કરતું રહેવાનું એટલે ખ્યાલ આવી જાય. એના પછી જુઓ ચોથા નંબરનું, કઈ બે બોટલનું પાણી બોટલ એફ જેટલું થશે? આમાં સરવાળો આવ્યો, કઈ બે બોટલનું પાણી એફ બોટલનું પાણી કેટલું છે? 300. તો આપણે 300 જેટલું કઈ બોટલ લઈશું? તો 100 મિલી અને બીજું 200 વાળું, એટલે એ બોટલ અને ઈ બોટલને બંનેનું ભેગું કરીશું તો 300 મિલી પાણી થશે, બરાબર. ચલો પાંચમા નંબરનું, કઈ બે બોટલનું પાણી બોટલ સી જેટલું થશે? તો બોટલ ઈ અને બોટલ એફ કેટલું થશે? સી જેટલું, એટલે કે 500 મિલી. તો 200 અને 300 નો સરવાળો કરીશું તો આપણે બોટલ સી એટલે કે 500 મિલી પાણી થશે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કઈ બોટલમાં સૌથી વધારે પાણી છે? તો સૌથી વધારે પાણી બોટલ ડી એટલે કે 1 લિટર 1000 મિલી, બરાબર. ચાલો એના પછી સાતમા નંબરનું, બોટલ ઈ અને બોટલ એફનું કુલ પાણી કેટલું છે? બોટલ ઈ અને બોટલ એફ બંનેનું પાણી કેટલું થયું? સરવાળો 200 વત્તા 300 કેટલો થયો? 500 મિલી. ખાલી જગ્યામાં એ રીતનું લખવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 8, બોટલ ઈ કરતા બોટલ એફમાં પાણી વધારે છે કે ઓછું છે? બોટલ ઈ અને બોટલ એફ, તો બોટલ એફમાં પાણી વધારે છે. કેટલું વધારે છે? 100 મિલી. 300 - 200 એટલે કે 100 મિલી વધારે છે, બરાબર. નવમા નંબરનો પ્રશ્ન, બોટલ બીમાં કેટલું પાણી રેડે તો બોટલ ડી જેટલું થાય? બોટલ બી, બોટલ બીમાં કેટલું છે? 400 અને ડીમાં 1 લિટર એટલે કે 1000, બરાબર. 400 માંથી 1000 બનાવવા માટે આપણે ચાલો 500, 600, 700, 800, 900 અને 1000, બરાબર. 1, 2, 3, 4, 5, 6 એટલે કે 600 મિલી પાણી આપણે રેડવું પડે, એટલે ખાલી જગ્યામાં લખવાનું 600 મિલી, બરાબર. ચાલો દસમા નંબરનું, બોટલ એ અને બોટલ સીના કુલ પાણીમાં બીજું કેટલું પાણી રેડીએ તો બોટલ ડી જેટલું થાય? એ અને સી 100 મિલી અને સીનું 500 મિલી. 500 અને 100 કેટલા થયા? 600. તો આપણે 1000 કરવાના છે ને, 1000, તો 600 પછી 700, 800, 900 અને 1000, તો કેટલા થયા? 3 ને 1, 4 એટલે કે 400 મિલી. અહીંયા આગળ મેં જો તમને સમજાવ્યું છે 100 વત્તા 500 બરાબર 600, અને અહીંયા 400 વત્તા 600 1 લિટર થયું ને, તો આ રીતનું તમારે સમજણ માટે મેં લખેલું છે, બરાબર. એટલે આ લખવાનું નહીં, તમારી સમજૂતી માટે છે, ખાલી જગ્યામાં તમારે આ રીતનું લખી દેવાનું, બરાબર. તો અહીંયા આગળ આપણું 11મું પ્રકરણ અહીંયા પૂર્ણ કરે છે અને આજનો અભ્યાસ પણ અહીંયા પૂરો થાય છે. તો આજના હોમવર્કમાં તમારે પ્રશ્ન નંબર 4થી જ્યાંથી બાકી છે ત્યાંથી, તો આ ચાલો ગૃહ કાર્ય કરીએ અને પ્રશ્ન નંબર 4 સુધી તમારે તમારી ગણિતની નોટબુકમાં સુંદર અક્ષરે લખી કાઢવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂરી દેવાનું છે, બરાબર. ચાલો આવજો.